नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूँ रूपल ठक्कर। एक नजर आज ना मुख्य समाचार पर। केवी पटेल मेमोरियल हाईस्कूल ना बाळकोए नवरात्रि गरबा महोत्सव नी माणी मौज। शाला संचालक सहित समग्र स्टाफ परिवारे उपस्थित रही शाला ना खेलैयाओ ने कर्या प्रोत्साहित। विद्यार्थियोनी साथे शाला ना शिक्षको अने ट्रस्टीओ पण घूम्या गरबे। नवरात्रि महोत्सव में विश्व हिंदू परिषद अने बजरंग दल नी दुर्गा वाहिनी युवतीओए तलवार रास साथे मां जगदंबानी करी आराधना। भारतीय संस्कृति ने अनुरूप वस्त्र परिधान साथे हाथ में तलवार धारण करी तलवार रास रमी मां आरासुरी नी करी आराधना। सीमा जागरण मंच पाटण नगर वती शहर ना हिंगड़ा चाचा चौक में शस्त्र पूजन नो राखवामां आव्यो कार्यक्रम। हवे समाचार विगतवार। શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલના બાળકોએ નવરાત્રિ ગરબા મહોત્સવની મોજ માણી હતી। શાળાના ભૂલકાઓ સહિત શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજી રાસ ગરબાની રમઝટ માણી હતી। શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શાળાના ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા। શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી પાટણની શાંતિનિકેતન વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જગતજનની જગદંબાના આરાધનાના પવિત્ર પર્વ એવા નવરાત્રી પર્વના શાળાના ગ્રાઉન્ડ ખાતે રાસ ગરબાની રમઝટ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। નવરાત્રીના પર્વને અનુલક્ષીને બાળકોમાં હિન્દુ ધર્મના તહેવારો અને ઉત્સવોને ચરિતાર્થ કરવા શાંતિનિકેતન વિદ્યાલય દ્વારા શાળાના મેદાન ખાતે આયોજિત કરાયેલા નવરાત્રી ગરબા મહોત્સવમાં તમામ નાના મોટા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં શાળા પરિવાર સાથે સંગીતના સુમધુર સુરો વચ્ચે રાસ ગરબાની રમઝટ મચાવી નવરાત્રી પર્વની મજા માણી હતી। ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને આવેલા શાળાના ખેલૈયાઓએ વિવિધ સ્ટાઇલમાં રાસ ગરબા રમ્યા હતા। નવરાત્રી મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા રાસ ગરબાના કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા બાળકોને ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્યે જણાવ્યું કે કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ અને શાંતિનિકેતન શાળાના સંયુક્ત ઉપક્રમે આજરોજ શાળાના પંટાગણ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી આ શાળા શિક્ષણની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ગ્રાઉન્ડ પર લાવી જે વિદ્યાર્થીઓ ગરબાથી વંચિત રહી જાય છે તેઓને ગરબા શીખવાડવાનું પણ ઉત્તમ કામ શાંતિનિકેતન હાઈસ્કૂલના માર્ગદર્શક વંદનાબેન પટેલ કાંજી અદા સહિત અરવિંદભાઈના સાથ સહકારથી પૂર્ણ કરવામાં આવતું હોવાનું જણાવી શાંતિનિકેતન શાળા શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરતી હોવાનું જણાવ્યું હતું। નમસ્તે। આજ રોજ શ્રી કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલ અને શ્રી સરદાર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અમે આજે ગરબા મહોત્સવનું આયોજન કર્યું છે। આ ગરબા મહોત્સવ અમે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આગળ આયોજન કરતા આવ્યા છીએ। આ ગરબા મહોત્સવનો આયોજન માત્ર એટલું છે કે બાળકોની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિ છે એને આજે અમે ગ્રાઉન્ડ ઉપર લાવવાનો પ્રયત્ન કર્યો છે અને જે બાળકો જે ગરબાથી વંચિત રહી જાય છે એમને અમે શીખવાડવાનો પણ પ્રયત્ન કર્યો છે। સાથે સાથે આ ગરબા મહોત્સવની અંદર જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સારામાં સારી રીતના ખેલૈયા તરીકે તેમજ સારા ટ્રેડિશનલ તરીકે જે અહીંયા આગળ તૈયાર થઈને આવ્યા છે એમને અમે સંસ્થા તરફથી અહીંયા ઇનામનું પણ આયોજન રાખ્યું છે। આ સમગ્ર કાર્યક્રમની અંદર અમને અવારનવાર જે સાથ અને સહકાર તેમજ સલાહ તરીકે અમને અહીંયા આગળ જે પ્રેરણાદર્શક માર્ગદર્શક મળી રહ્યું છે એવા વંદનાબેન અમારા ડૉક્ટર સાહેબ અરવિંદભાઈ સાહેબ તેમજ આદરણીય કાંજી દાદા એમના સહયોગથી અમે આ શાળાની અંદર શિક્ષણની સાથે સાથે અમે ઇતર પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપીએ છીએ અને તેમાં બાળકોની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિને અમે ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। આ સાથે સાથે અમારી શાળાની અંદર અમે સારામાં સારી રીતના શિક્ષણ આપી શકીએ એવા તમામ સ્ટાફ રૂપી અમે અહીંયા આગળ પ્રયત્ન કરીએ છીએ। આભાર, થેન્ક યુ। જગતજનની માં જગદંબેના નવલા નોરતા અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે ત્યારે શાળા કોલેજો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરી વિદ્યાર્થીઓ હિન્દુ સંસ્કૃતિથી અવગત થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે। ત્યારે કેટી મેથ્સ ક્લાસ અને ન્યૂ તક્ષશિલા પ્લેગ્રુપ દ્વારા આયોજિત રાસની રમઝટ અંબાજી નેડિયામાં આવેલા શૈલજા બંગલોઝની સામેના મેદાન ખાતે રાખવામાં આવી હતી।
ત્યારે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ અને શિક્ષકો પણ સંગીતના સુમધુર સુરો વચ્ચે માં જગદંબિયાના ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા સ્ટેપ સાથે માં જગદંબાની આરાધના કરતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ ગરબે ઘૂમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ વિવિધ વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. શાળાના શિક્ષકોમાં વિનોદભાઈ, દક્ષાબેન, પૂનમબેન સહિતના સ્ટાફગણે વિદ્યાર્થીઓની સાથે ગરબે ઘૂમી તેઓને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જગતજનની માં અંબેના નવલા નોરતા અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં જગતજનની માં અંબેની આરાધના કરવા માટે ઠેર ઠેર ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે પાટી પ્લોટમાં ઝાકમઝોડની વચ્ચે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યા હોવાની બુમરાળ વચ્ચે પણ આજે કેટલાક મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં શેરી ગરબાઓને જીવંત રાખવા અને માતાજીની સાચી આરાધના કરતા પણ જોવા મળતા હોય છે. ત્યારે પાટણ ચાણસમાં હાઈવે પર પદ્મનાભ 4 રસ્તા વિસ્તારમાં આવેલી યશ કુટીર સોસાયટીના રહીશો શેરી ગરબાઓને જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ચાલુ સાલે પણ યશ કુટીર સોસાયટી ખાતે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા અને તેને જીવંત રાખવાના પ્રયાસોના ભાગરૂપે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોસાયટીના ગેટથી લઈને માતાજીના ચાચર ચોકને સુંદર લાઇટના ડેકોરેશનથી શણગારવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. માતાજીની માંડવી સાથેની સુંદર સ્થાપના કરી સ્થાનિક આગેવાનો રોજે રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરી માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે નવલા નોરતાના 7મા નોરતે યશ કુટીર સોસાયટીના સ્થાનિક રહીશો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ સાથે અવનવા સ્ટેપ સાથે મન મૂકીને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. સોસાયટીના અબાલ, યુવા, વૃદ્ધ સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સોસાયટીના આગેવાનો દ્વારા ખેલૈયાને પ્લેટફોર્મ પૂરું પાડવા રોજે રોજ ઇનામો આપી તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવતા હોય છે. સોસાયટીના વૃદ્ધ લોકો પણ ગરબા નિહાળવા કોમન પ્લોટ ખાતે બેસીને માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. નવલા નોરતા અંતિમ ચરણોમાં ચાલી રહ્યા છે, ત્યારે મહોલ્લા, પોળો અને સોસાયટીઓમાં ભાવિક ભક્તો જગતજનની માં અંબેના ગરબે ઘૂમી તેઓની આરાધના કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં નાનપણથી જ હિન્દુ સંસ્કૃતિનું અવગત થાય અને હિન્દુ તહેવારોના મહાત્મ્યને સમજે તેવા શુભ આશયથી શાળા કોલેજોમાં પણ નવરાત્રી મહોત્સવનું એક દિવસીય આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ શહેરના સુભાષ ચોક પાસે આવેલી શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળા શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન પણ કરતી આવી છે અને હિન્દુ સંસ્કૃતિમાં આવતા વિવિધ તહેવારોની શાળા ખાતે ઉજવણી કરી વિદ્યાર્થીઓ તેનાથી અવગત થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે. ત્યારે જગતજનની માં જગદંબેના આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનું પણ આજરોજ એક દિવસીય શાળાના પંટાંગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, ધોરણ 1-8ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા. સાથે સાથે શાળાનો સ્ટાફ પણ વિદ્યાર્થીઓની સાથે ગરબે ઘૂમીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આમ શિક્ષણના ભારની સાથે સાથે હિન્દુ સંસ્કૃતિથી અવગત કરવાના પ્રયત્નો પણ શ્રીજી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ પ્રજાપતિ સહિત શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવતા વાલીઓએ તેઓના આ કાર્યને બિરદાવ્યો હતો. શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી પાટણની તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા જગતજનની જગદંબાના આરાધનાના પવિત્ર પર્વ એવા નવરાત્રી પર્વની શહેરના પ્રગતિ ગ્રાઉન્ડ ખાતે રાસગરબાની રમઝટ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના પવિત્ર પર્વને અનુલક્ષીને બાળકોમાં હિન્દુ ધર્મના તહેવારો અને ઉત્સવોને ચરિતાર્થ કરવા તપોવન વિદ્યાલય દ્વારા પ્રગતિ મેદાન ખાતે આયોજિત કરાયેલી નવરાત્રી ગરબા મહોત્સવમાં તમામ નાના મોટા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં શાળાના પરિવાર સાથે સંગીતના સુમધુર સુરો વચ્ચે રાસગરબાની રમઝટ નવરાત્રી પર્વની મજા માણી હતી. ટ્રેડિશનલ ડ્રેસમાં સજી ધજીને આવેલા શાળાના ખેલૈયાઓએ વિવિધ સ્ટાઇલમાં રાસગરબા રમ્યા હતા. નવરાત્રી મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા રાસગરબાના કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા બાળકોને ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. તપોવન વિદ્યાલય દ્વારા પ્રગતિ મેદાન ખાતે આયોજિત કરાયેલા આ નવરાત્રી ગરબા મહોત્સવમાં શાળાના સંચાલક હાર્દિકભાઈ રાવલ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ખાસ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પાટણ નગરપાલિકાની આગામી 2.5 વર્ષની કામગીરી માટે નવીન કમિટીઓની રચના કરવામાં આવી છે. ત્યારે પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન પદે પ્રજાપતિ પ્રવીણાબેન મુકેશભાઈની વરણી કરવામાં આવી હોવાથી જો શનિવારે 12:39કલાકના શુભ મુહૂર્તમાં પોતાના ચેરમેન તરીકેની જવાબદારીનો પદભાર વિધિવત રીતે સંભાળ્યો હતો. ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન પદે સત્તારૂઢ બનેલા પ્રવીણાબેન મુકેશભાઈ પ્રજાપતિને પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ,
ભૂગર્ભ ગટર શાખાના પૂર્વ ચેરમેન જયેશભાઈ પટેલ સહિત પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આગેવાનો, ભૂગર્ભ ગટર શાખાના કર્મચારીઓ સહિતનાઓએ બુકેથી સન્માનિત કરી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન પ્રવીણાબેન પ્રજાપતિએ પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ શહેરની ભૂગર્ભ ગટરની પરિસ્થિતિનો કર્મચારીઓ પાસેથી તાગ મેળવ્યો હતો અને શહેરીજનોને ભૂગર્ભ ગટરની સમસ્યા મામલે કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ન થાય તે માટે કર્મચારીઓને ટીમવર્ક સાથે સમયમર્યાદામાં ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપી હતી. આજે 12:39ના શુભ મુહૂર્તે ભૂગર્ભ ગટરના જે ચેરમેન તરીકે મેં ચાર્જ સંભાળ્યો છે એમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા સમાજના આગેવાન અને અહીંના જે કર્મચારીઓ છે એ બધાએ મારું સ્વાગત કર્યું અને મને શુભેચ્છાઓ પાઠવી. રાજ્યમાં વર્ષો જૂની ભવાઈની પરંપરા લુપ્ત થઈ રહી છે, પરંતુ રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. હાલમાં રાજ્યમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે પાટણ શહેરના ગંજીપીર વિસ્તારમાં આવેલી સાગોટાની બીજી શેરી ખાતે નવરાત્રિમાં દરજી સમાજના ભાઈઓ દ્વારા પરંપરાગત રીતે 5મી રાત્રિથી ભવાઈની શરૂઆત થાય છે અને આ ભવાઈમાં 50 જેટલા પાત્રો પોતાના વડવાઓ દ્વારા ભવાઈ ભજવી વર્ષોથી ચાલતી આવતી આ પ્રણાલીને આજે પણ અકબંધ રાખી છે. ત્યારે આશાપુરા માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ સમાજના ભવાઈ વેશના ભાઈઓ દ્વારા આ ભવાઈ વેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને છઠના દિવસે રામ રાવણ યુદ્ધ પછી ભવાઈ સંપન્ન થાય છે. નવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. શક્તિરૂપી જગદંબાની ઉપાસના અને ભક્તિમાં ભક્તો લીન બન્યા છે, ત્યારે પાટણમાં દરજી સમાજ દ્વારા શહેરની સાગોટાની બીજી શેરીમાં આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રિ વિવિધ વેશભૂષા ધારણ કરી નાના ભૂલકાઓથી લઈ મોટેરાઓ ભવાઈ રમી 150 વર્ષ જૂની પરંપરા જાળવી રહ્યા છે. પાટણ શહેરમાં આવેલી સાગોટાની શેરીમાં વર્ષોથી દરજી પરિવારો વસવાટ કરે છે. અહીં રહેતા પરિવારોના વડવાઓએ આશરે 150 વર્ષ પહેલાં નવરાત્રિમાં પાંચમ છઠના રોજ ભવાઈ યોજી માતાજીનું કરવટું કરી નવરાત્રિ પર્વમાં મા અંબાની આરાધના અને ઉપાસના કરે છે, જે પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે. ત્યારે આજે છઠના દિવસે બપોરે ફરી ભવાઈ સહિત રામ રાવણનું યુદ્ધ ખેલાયું હતું, જેમાં રાવણનો વધ થતાં આ ભવાઈ વેશ પૂર્ણ કરવામાં આવ્યો હતો. અહીંયા નવરાત્રિની પાંચમ છઠ સાતમ પાટણ તરફ દરજી સમાજ દ્વારા આશાપુરા માતાની ભવાઈ રમવામાં આવે છે. ભવાઈ એકચ્યુઅલી એક કરવઠારૂપ માતાજીની જાતર કહેવામાં આવે છે, જે 100 વર્ષો અગાઉ અમારા ગઢવૈયાઓ દ્વારા શરૂ કરવામાં આવેલ છે, જેને માતાજીની એક ભક્તિ જ કહેવામાં આવે છે. જે નવરાત્રિમાં જ્યાં અલગ અલગ રીતે માતાજીની ભક્તિ થાય છે એનું એક સ્વરૂપ જ છે. અને એમાં નવરાત્રિની અંદર અમે દરજી સમાજમાં બધા ભેગા મળી પાંચમના દિવસ, છઠના દિવસ અને સાતમના દિવસે બપોરે ભવાઈ કરીને બધા અલગ અલગ પાત્ર ભજવીએ છીએ, જેમાં ગણપતિથી માંડીને ગોરખ જોગણી, સિદ્ધરાજ જયસિંહ, ભોઈ ભોયણ, રાવણ, બામણ કાબો, ફકીર, કાળકા, ઝંડો તેજા વગેરે પાત્રો ભજવી અને માતાજીની ભક્તિ કરે છે. દિવાળીના તહેવારોમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય સામગ્રીઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે, ત્યારે ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતા આવા ભેળસેળિયા વેપારીઓની સામે કડક કાર્યવાહી કરવા અવારનવાર ફૂડ વિભાગ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી ખાદ્ય સામગ્રીની વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. ત્યારે પાટણ ઘી બજાર ખાતેની પેઢીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઘીવાળા ગિરીશકુમાર વિરચનદાસ તથા નીતિનકુમાર ભાઈલાલની પેઢીમાંથી શંકાના આધારે જીવી બ્રાન્ડ, ચંદ્રકમલ બ્રાન્ડ, શ્રીનાથજી બ્રાન્ડ તથા સોનાઈ બ્રાન્ડના ડબ્બામાંથી ઘીના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે વડોદરા સરકારી લેબ ખાતે મોકલેલ આપવામાં આવ્યા હોવાનું તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું. પાટણ ઘી બજારમાં ફૂડ અધિકારીઓની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ કામગીરીને લઈને ઘી બજારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. થરા હાઈવે માર્ગ પર રસ્તા વચ્ચે અચાનક ગાય આવતા સરકારી અને પ્રાઇવેટ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાટણ થરા રૂટ પર ફરતી સરકારી બસ અને પ્રાઇવેટ બસ દ્વારા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતમાં બંને બસોને નુકસાન થવા પામ્યું હતું. પાટણ શહેરમાં 15 દિવસ અગાઉ બહાર જવાના બહાને સગી મામીએ 13 વર્ષની ભાણીને સાથે લઈ જઈ પાટણની સરિયત જવાના રોડ અવાવરુ જગ્યામાં બાવળોની ઝાડીમાં રિક્ષા ચાલક સાથે નહીં જાય તો તારા મામાને મારી નાખવાની ધમકી આપીને ધકેલી હતી. રિક્ષા ચાલકે સગીરા પર દુષ્કર્મને અંજામ આપ્યો હતો. આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે મામી અને રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પાટણ શહેરમાં સૂર્યનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને તેના મામી
3/10/2023 ના રોજ બહાર જવાના બહાને વિસ્તારના અક્ષયભાઈ ચકાભાઈ નટ બજાણિયાને રિક્ષા મગાયા હતા. પાટણ શહેરના બાવાજી દરગાહથી આગળ સરિયત જવાના રોડની બાજુમાં અવાવરું જગ્યામાં રિક્ષા રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તેના કિશોરીના મામીએ કહ્યું કે તારે અક્ષય જોડે બાવળોની ઝાડીમાં જવું પડશે અને અક્ષય કહે તેમ કરશે, નહીં તો તારા મામાને અક્ષય અને હું ભેગા થઈને જાનથી મારી નાખીશું. તેવી ધમકીને કારણે ભોગ બનનાર ગભરાઈ ગઈ અને યુવાન અક્ષય તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે તેની મામી અને અક્ષયભાઈ ચકાભાઈ નટ બજાણિયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેવું તપાસ અધિકારી PI MA પટેલે જણાવ્યું હતું કે સગીરાનું મેડિકલ ચેકઅપ અને બંને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 18/10/2023 ના રોજ એપીકો કલમ 376 અને પોક્સો 1 મુજબ ગુનો દાખલ કર્યો. આ ગુનામાં હકીકત એવી છે કે તમે ભૂતપૂર્વના સગીર વયની બાળાને તેની મામી અને તેની મામીના મિત્રએ રિક્ષામાં બેસાડી અને હાજીબાવા દરગાહથી સિરિયત જવાના રોડ ઉપર લઈ ગયો અને ત્યાં બાવળની જાળીઓમાં લઈ જઈ અને જે ભોગવનાર છે એની મામીએ કહેલું કે મારા મિત્ર અક્ષય સાથે તારે બાવળોની જાળીમાં જવું પડશે અને તેની મરણી મુજબ તારે વર્તન કરવું પડશે, જેથી ભોગવનારે આ બાબતે ના પાડતા બંને જણાએ તેની સાથે જબરજસ્તી કરી અને તેના કપડાં વગેરે કાઢી અને તેની સાથે જે મામી છે એના મિત્ર અક્ષય દુષ્કર્મ આચરેલ અને મામી એમાં મદદગારી કરેલ તે અનુસંધાને ગુનો દાખલ થયેલો. આ ગુનાની તપાસ ડિવિઝન પોલીસ સ્ટેશન MA પટેલ કેટલા આરોપી છે સાહેબ MA પટેલ કરી રહ્યા છે. આ ગુનામાં 2 આરોપી છે, પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં કરવેરા ડબલ કરવાનો નિર્ણય સત્તાધારી ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો, જો કે કોંગ્રેસ પક્ષ દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવા પ્રમુખ હિરલબેન પરમારની પ્રથમ સામાન્ય સભામાં 67 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કર્સ સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટ સેવાઓ ખોટમાં ચાલી રહી હોવાથી ગત સત્તાધારી બોર્ડ દ્વારા શાખાઓની વેરા બમણા કરવાની દરખાસ્તને સ્વીકારવામાં આવી હતી અને સામાન્ય સભામાં ઠરાવ કરાયા બાદ બાંધા અરજીઓની સુનાવણી બાદ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં કરમાળખું બદલવા માટે દરખાસ્ત કરી હતી, જ્યારે પ્રાદેશિક કમિશનર કચેરી નગરપાલિકા ગાંધીનગર ખાતેથી સુધારા નિયમો મંજૂર કરવામાં આવતા સામાન્ય સભામાં ચારેય સેવાઓ માટે મિલકત ધારકો પાસેથી લેવામાં આવતા કરવેરા બમણા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેને 1 જાન્યુઆરીથી અમલી કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે વિપક્ષે વાંધો દર્શાવ્યો હતો. પાણી ₹600/1200, પાણી કોમર્શિયલ ₹1800/3600, ભૂગર્ભ ગટર રહેણાંક ₹300/600, ભૂગર્ભ ગટર કોમર્શિયલ ₹500/2500, ₹1000 થી લઈ ₹5000, સફાઈ ₹100/200, સ્ટ્રીટ લાઇટ ₹50/100 વધારો કરવામાં આવ્યો હતો. પાટણ શહેરના હિંગળાચાચા ચોક ખાતે ચાલી રહેલ નવરાત્રી મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દુર્ગાવાહિની યુવતીઓએ તલવાર રાસ સાથે માં જગદંબાની આરાધના કરતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. તલવાર રાસ જોઈ ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. પાટણ શહેરના હિંગળાચાચા ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે પ્રાચીન ગરબા યોજાય છે, જેમાં શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સાથે 9 દિવસ સુધીમાં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. અહીંયા મોટી સંખ્યામાં શહેરીજનો મુક્ત મને માતાજીના ચાચા ચોકમાં રાસ ગરબાની રમઝટ જમાવે છે, ત્યારે આ વર્ષે પણ હિંગળા ચાચા નવરાત્રિ યુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ગરબા મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દંડની દુર્ગાવાહિનીની યુવતીઓએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર પરિધાન સાથે હાથમાં તલવાર ધારણ કરી તલવાર રાસ રમી મા આરાસુરીની આરાધના કરી હતી. દુર્ગાવાહિનીની આ યુવતીઓએ સનાતન ધર્મની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરી હતી અને સાથે સાથે સ્વરક્ષણાના દાવપેચ અને વિવિધ કર્તવ્યો કર્યા હતા. આ પ્રસંગે ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ યુવતીઓનો તલવાર રાસ જોઈને મંત્રમુગ્ધ બન્યા હતા. શહેરનું નાક ગણાતા હિંગળાચાચા ચોકમાં યુવતીઓના તલવાર રાસ દરમિયાન અલૌકિક વાતાવરણ સર્જાયું હતું અને જાણે મા કાલી અને દુર્ગા સાક્ષાત ચાચા ચોકમાં ગરબે રમવા આવ્યા હોય તેવી અનુભૂતિ થઈ હતી. સીમા જાગરણ મંચ પાટણનગર વતી શહેરના હિંગળાચાચા ચોકમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પાટણના વિદ્વાન પંડિતોના શાસ્ત્રોક્ત વિધિવિધાનથી શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સીમા જાગરણ મંચ પાટણ નગરના હોદ્દેદારો આગેવાનો સહિત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય શ્રીરામ. વિશ્વ હિન્દુ પરિષદનો એક આયામ છે દુર્ગા વાહિની, એમાં અમે સેવા સુરક્ષા અને સંસ્કાર એનું ત્રણેયનું માર્ગદર્શન આપીએ છીએ, જેમાં અમારે દર રવિવારે શક્તિ કેન્દ્ર હોય છે. ત્રણ જગ્યાએ પાટણ નગરમાં શક્તિ કેન્દ્ર ચાલુ છે, જેમાં અમે નિઃશુલ્ક તલવાર, દંડ, કરાઠે, ચક્ર, નિયુત શીખવવામાં આવે છે અને એની સાથે સાથે અમે આપણા સંસ્કારને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરીએ છીએ અને જોડે જોડે લવ જેહાદ જેવા અત્યારના જે લવ જેહાદ વિકસ્યો છે એનાથી એના વિશે માહિતી પણ આપીએ છીએ કે આપણી દીકરી એ આપણા જ હિન્દુ ધર્મને અપનાવે અને આપણી એ જાગૃત થાય જેથી લવ જેહાદમાં ફસાય નહીં. જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ મજંગદર દ્વારા દુર્ગા વાહિની દ્વારા આજરોજ શ્રી હિંગળાચાર્ય નવરાત્રિ મહોત્સવ 2023ની અંદર આમંત્રણ મળવાથી સર્વ દુર્ગા વાહિની બહેનોએ અહીંયા તલવાર રાસનું આયોજન રાખેલ હતું અને આના ઉપરથી એક સંદેશ આપવા માગું છું કે જે આપણી બહેન દીકરીઓ ગરબાગ્રાસની અંદર વળગર કપડાં પહેરી અને જે રાસ શીખવા જાય છે એ આપણી પદ્ધતિ સંસ્કૃતિ હોતી નથી. આપણી સંસ્કૃતિ પદ્ધતિ તલવાર રાસ છે અને જે પદ્ધતિસર જે શેરી અને સોસાયટીઓની અંદર જે ગરબા થાય છે એની અંદર બહેનોએ ખાસ જવું જોઈએ. અન્ય જે ક્લબો ચાલે છે એ ક્લબોની અંદર ગરબા રાસનો દુરુપયોગ થાય છે, તો હું તો સૌને વિનંતી કરીશ કે પોતપોતાની શેરી, ગલી અને જ્યાં સોસાયટીઓમાં ગરબા રાસ થતા હોય ત્યાં વધુ પડતો ત્યાં પ્રચાર કરીએ અને આપણી સંસ્કૃતિ વેશભૂષા સાથે અને ગરબા રમીએ એવો અમારો વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા આપ સૌને સંદેશ છે. જય શ્રી રામ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. કેવી પટેલ મેમોરિયલ હાઈસ્કૂલના બાળકોએ નવરાત્રિ ગરબા મહોત્સવની માણી મોજ. શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શાળાના ખેલૈયાઓને કર્યા પ્રોત્સાહિત. વિદ્યાર્થીઓની સાથે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓ પણ ઘૂમ્યા ગરબે. નવરાત્રી મહોત્સવમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની દુર્ગા વાહિની યુવતીઓએ તલવાર રાસ સાથે મા જગદંબાની કરી આરાધના. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર પરિધાન સાથે હાથમાં તલવાર ધારણ કરી તલવાર રાસ રમી માં આરાસુરીની કરી આરાધના. સીમા જાગરણ મંચ પાટણ નગર વતી શહેરના હિંગળાચાચા ચોકમાં શસ્ત્રપૂજનનો રાખવામાં આવ્યો કાર્યક્રમ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.